બાળકો બાળકો હવે તમારી ચોકીમાં જશો તો તમને ફરીથી વિદ્યાર્થી બાળકોની સંખ્યા છે એક સેમા સેમા આવે છે કઈ રીતે સ્કૂલમાં આવે છે એનું આપણે જોવાનું છે તો આવવાની રીત છે ટ્રેક્ટર તો ત્રણ બાળકો આવે છે બસમાં નવ બાળકો આવે છે કારમાં ચાર બાળકો આવે છે સાયકલમાં પાંચ આવે છે પેન્ડલ રિક્ષામાં ચાર આવે છે ચાલતામાં અગિયાર આવે છે સ્કૂટરમાં બે આવે છે ઘોડામાં એક આવે છે અને ચેરમાં એક આવે છે બરોબર હવે અગર આપણે પ્રશ્ન આપેલો છે સૌથી વધુ વિદ્યાર્થી કઈ રીતે આવે છે તો ચાલતા ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધુ છે અને ઘોડા દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે તો આ તમારે જે ચાર્ટ છે બાળકો તમારે જાતે અને સ્માઇલનું મેં શીખવાડ્યું હતું એ રીતે તમારે જો ટ્રેક્ટર લખી અને ત્રણ સ્માઇલ દોરવાના બસ લખી અને નવ સ્માઇલ દોરવાના એવી રીતે તમારે ચોપડીમાં સ્માઇલ દોરવાના રહેશે હવે તમને ઘણા બધા બાળકો હોય અને શાકભાજી ગમતી ના હોય તો એવી કઈ અણગમતી શાકભાજી છે એનું આપણે લિસ્ટ બનાવવાનું છે તો રીંગણ કારેલા ભીંડા કોબીજ દૂધી અને ગુવાર તો એની સામે વિદ્યાર્થીઓની આપણે સંખ્યા લખેલી છે હવે આગળ પ્રશ્ન કરેલો છે કે સૌથી અણગમતી શાકભાજી કઈ છે તો સૌથી વધારે અણગમતી જે ન ગમતી હોય એવો કારેલા છે કારણ કે કારેલા છે એ કડવા હોય છે તો કડવા શાકભાજી કોઈને ભાવતી નથી અને સૌથી ઓછા બાળકોની અણગમતી શાકભાજી કઈ છે તો બે જેવા બાળકો છે જેમને ગુવાર ભાવતું નથી તો આવી રીતે આનો પણ તમારે ચાર્ટ બનાવવાનો ચાર્ટ કઈ રીતે બનાવવાનો રીંગણ કારેલા ભીંડા એવી રીતે લખી દેવાનું અને રીંગણમાં પાંચ સ્માઇલ આપવાના કારેલામાં નવ સ્માઇલ આપવાના એવી રીતે બરોબર અહીંયા આપણે બાળકો આપણે અહીંયા આપણું આ પ્રકરણ પૂરું કરીએ છીએ ચોપડીમાં બે ત્રણ એવા છે જે મેં તમારા જાતે તમારે પ્રેક્ટિસ કરી અને લખવાનું રહેશે જય શ્રી કૃષ્ણ